नमस्कार मित्रों, वीडियो ना पहला पार्ट में आज आपने जन्माष्टमी ने सवारना भोजन प्रसाद में शीरो, मगनु शाक, पूरी, तड़ेला मरचा बनावीशु अने बीजा पार्ट में केटलीक एंटीक वस्तुओं बतावीशु। ये जोईने आप कदाच 1950-70 ना दायकानी काल्पनिक सफर करी आवशो। आजे जन्माष्टमी छे, सवारना भोजन प्रसाद में 125 भक्तों माटे शीरो, मगनु शाक, पूरी अने सेकेला मरचानो प्रसाद भक्त भाई बहनों स्वयं बनावी रहा छे। बहनों मग साफ करी रही छे, बीजी बाजू मशीन में पूरी नो लोट तैयार थई रह्यो छे। पूरी माटे घऊना लोट में थोड़ी हळदर, मीठू अने अजमो तथा थोड़ू मोवन उमेरेलू छे। मगने 2-3 वार धोईने तपेला में बाफवा मूकी दईशू। बापती वखते मीठू अने हळदर उमेरीशू। આપણે છેલ્લા વિડીયોમાં જણાવ્યા પ્રમાણે મગમાંથી ફીણ કાઢી લઈશું અને ફીણ સાથે આવેલા મગને જળથી ધોઈને ફરીથી ઉમેરી દઈશું। ડુંગળી, લસણ અને ટામેટાની પ્યુરી બનાવી લઈશું। मग बफाई जाए एटले जड़माथी काढ़ी लेवाना छे। दाणा ने फाटवा देवाना नथी, कारण के वघार कर्या पछी एने ग्रेवी साथे बफावा दईशू। वघार तैयार करी लईशू। एक प्लेट में आखा मसाला भेगा करी लईशू। सूकी धाणी, वरियाळी, તલ, થોડા લવિંગ, તજના ટુકડા, અને જીરું। બીજી પ્લેટમાં હળદર, મરચું, અને અથાણા સંભાર મિક્સ કરીશું। ત્રીજી પ્લેટમાં આદુ મરચાની પેસ્ટ, લીમડી અને હિંગ। તેલ ગરમ થાય એટલે આખા મસાલા, અને સૂકા મરચા ઉમેરીશું।
હવે લીલા મસાલા ઉમેરીશું। ડુંગળીની પ્યુરી ઉમેરીશું। સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। થોડી વધારે હિંગ પણ ઉમેરીશું। લસણની પેસ્ટ ઉમેરીશું અને થોડું શેકાવા દઈશું। થોડું શેકાયા બાદ ચણાનો લોટ થોડો થોડો ઉમેરીને હલાવતા રહીશું। ટામેટાની પ્યુરી ઉમેરીશું અને શેકાવા દઈશું। ત્રીજી પ્લેટમાં જે હળદર, મરચું અને મસાલો મિક્સ કર્યો હતો તે ઉમેરીશું। બધું બરાબર શેકાવા દઈશું, પછી જળ ઉમેરીશું। એક મુઠ્ઠી ખાંડ અથવા ગોળ ઉમેરવો। થોડું ઉકળે એટલે બાફેલા મગ ઉમેરીશું। અને જરૂર લાગે તો થોડું જળ પણ ઉમેરીશું। છેલ્લે લીંબુનો રસ ઉમેરીશું। મગ તૈયાર થઈ ગયા છે। હવે શીરો બનાવીશું। 6 કિલો ઘઉંનો કકરો લોટ, 7 કિલો ખાંડ અને 10 કિલો ઘી। ઘી ગરમ થાય એટલે લોટ શેકી લઈશું। લોટ શેકાય એટલે લોટની સરસ સુગંધ આવશે, એટલે એમાં ગરમ જળ ઉમેરીશું।
અંદાજે ઘઉંના લોટના વજનથી 4 ગણું ગરમ જળ ઉમેરવું, શરૂઆતમાં 3 ગણું જ ઉમેરવું, પછીથી જરૂર પ્રમાણે વધારે જળ ઉમેરવું। લોટ બફાઈને ઘી છૂટું પડે ત્યારે ખાંડ ઉમેરવી। ખાંડ પીગળીને એક રસ થાય પછી ડ્રાયફ્રૂટ ઉમેરવું। શીરો તૈયાર થઈ ગયો છે। હવે મરચાના 2 ટુકડા કરી લેવા અને તળી લેવા, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવું। એનો મસાલો તૈયાર કરીશું। એના મસાલામાં ધાણા જીરું, અથાણા સાંભાર, હળદર, કોપરાનું છીણ, ગરમ મસાલો અને બુરા ખાંડ। આ બધું બરાબર મિક્સ કરી તળેલા મરચામાં ઉમેરી દેવું। બહેનો પૂરી વણવાની સેવા આપી રહી છે। અને ભાઈઓ પૂરી તળી રહ્યા છે। આપણો ભોજન પ્રસાદ તૈયાર છે। ભગવદ અર્પણ કરીને પ્રસાદ લેવાનું ચાલુ કરી દીધું છે। ભોજન પ્રસાદ પછી અમારા મ્યુઝિયમમાં કેટલીક એન્ટિક વસ્તુઓનું શૂટિંગ કર્યું છે તે પ્રસ્તુત છે। આ લોલકવાળી ઘડિયાળ છે, એની ચાવી લોલકના ખાણામાં રાખવામાં આવતી। એ ક્યાંક પાછળથી ખોલવામાં આવતું એવું મને યાદ છે। આ છે એનો કળ। આ રીતે ખોલી એને ચાવી ભરવામાં આવતી। આ બાજુ એન્ટી ક્લોકવાઇઝ અને આ તરફ ક્લોકવાઇઝ ફેરવવામાં આવતું। રાત્રિની નીરવ શાંતિમાં
આ લોલકનો અવાજ એકલો સંભળાતો. આ ખૂબ વર્ષો પહેલેની ટીપોઈ છે. આપ સૌને ખબર છે ટીપોઈને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવામાં આવતું? ગડુચી. એલાર્મ. આજુબાજુની બટરફ્લાય કી ચાવી ભરવા માટે, ઉપરની કી એલાર્મનો સમય સેટ કરવા માટે, અને સેન્ટરની કી કાંટા સેટ કરવા માટે. અને આ ઉપરનું બટન છે એ એલાર્મની ઘંટડી બંધ કરવા માટે. સવારે ગાઢ નિંદ્રામાં એલાર્મ વાગતું તો દુશ્મન જેવું લાગતું. આ બીજા પ્રકારની ટીપોઈ છે, જેની પર સુશોભિત કપડું મૂકીને ફ્લાવર વાસ મૂકવામાં આવતું. ખલબટ્ટો તો હજુ એ ગામડામાં વાપરવામાં આવે છે. અને આ બેન્ચ પર અહીંયા સંચો ફિટ કરી ઘઉંની સેવ બનાવવામાં આવતી. અથાણા કેટલા બનાવવામાં આવતા એ આ ચીનાઈ માટીની બરણીઓ જોઈને ખબર પડે છે. અને આ મસાલિયાની સાઈઝ જોઈને નવાઈ નહીં પામશો. તે વખતે આપણે સંયુક્ત ફેમિલીમાં કાકાઓના પરિવાર સાથે રહેતા એટલે બધા જ વાસણો મોટા વપરાતા. આ મોટા કથરોતમાં રોટલી, ભાખરી કે રોટલાના લોટ બંધાતા, અને કોઈક વાર આ સાંભેલાથી પાપડ કે મઠિયાનો લોટ ટીપણતા. બાળપણમાં હું બાને મઠિયા કે પાપડ બનાવતી વખતે સાંભેલ ઉચકવામાં મદદ કરતો. અભ્યાસ કે વાંચન માટે આવી ડેસ્ક વપરાતી. આ અમારા ગુરુ પરિવાર એટલે કે સુનૈનાના પરદાદાઓને ગાયકવાડ સરકારે 4 સૈનિકો સલામતી માટે આપેલા એમના બેઝ છે. સન 1892 એટલે કે લગભગ 130 વર્ષ પહેલાંની વાત છે. લખ્યું છે મોજે પુનિયાદ તાલુકે ડભોઈ શ્રી જીવનજી મહારાજના મંદિરનો સિપાહી શ્રીમંત સરકાર ગાયકવાડ સેના ખાસ ખેલ શમશેર બહાદુર. આ છે પુસ્તક વાંચવા માટેનું સ્ટેન્ડ. આનું પુરાણું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો. આ ઘઉંની સેવ બનાવવાનો પાટલો તો ઘણાએ જોયો જ હશે. અહીંયા લુઓ મૂકીને આ રીતે સેવો પડતી. ધન્ય છે તે વખતની બહેનોની ધીરજને. સંચા કરતા આ હાથથી બનેલી સેવ વધારે સ્વાદિષ્ટ લાગતી. જો કે અમે આ પાટલા પર બેસીને હોમવર્ક કરવા માટે પણ ઉપયોગ કરતા. આ બિલ્ડિંગ મટીરિયલનો કોઈ પાર્ટ છે? આનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરશો. સંતો ચામડાના ચંપલ નહીં પહેરતા, પરંતુ આવી લાકડાની પાદુકાઓ વાપરતા. ચીનાઈ માટીનો બોટલ અને એ જ મટીરિયલનું એનો બુચ. જ્યારથી ઘંટીએ મ્યુઝિયમમાં સ્થાન લીધું છે ત્યારથી પૈસા ખર્ચીને જિમ્નેશિયમ જવું પડે છે. વાસના ઇકો ફ્રેન્ડલી બાસ્કેટ.
અને આ કદાચ દીવડો મૂકવાનું સ્ટેન્ડ છે જેનો ખુલ્યા પછી કમળ જેવો આકાર બને છે। માટીની ઘીની વાઢી, આનાથી ઘી પીરસાતું। ઘીની કેટલી છૂટ હશે એ આ વાસણનું નાળછું બોલે છે। આ તુવેર ચાળવાનો ચારણો બા, કાકીઓ, દાદી તથા મજૂરની એક બે બાઈઓ આવા ચારણા લઈને ખેતરમાંથી આવેલ બે ત્રણ ગાડા જેટલી તુવેરો ત્રણ ચાર દિવસ સુધીમાં ચાળી લેતા। હાથથી ચાલતો રાક્ષસી કદનો પંખો। જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી ત્યારે રામનવમી, જન્માષ્ટમી જેવા સામૈયાઓ વખતે અચ્છવ કીર્તન કરતા ભાઈઓને ગરમી ન લાગે એના માટે આ પંખાની વ્યવસ્થા કરેલી। એને છત પર લટકાવી દોરીથી ખેંચી આ રીતે પવન નખાતો। આશરે 30 કિલો જેટલું વજન લાગે છે। શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે ઘણી બધી ગિફ્ટ આપેલી એમાંનો આ એક નમૂનો જે બેલ્જિયમથી મંગાવવામાં આવેલો। આ 40 વર્ષ પહેલા રાજસ્થાની સુથારે બોટલને કાપ્યા વિના અંદરથી ફૂલડું બનાવેલું છે। ગજબની કારીગરી છે। આ આરામ ખુરશીને કાપડનું કવર આવતું જે બાળકોના ગોળિયા જેવી લાગતી। મિત્રો, આ વિડીયોને અહીં આરામ આપીએ અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય ભારત, વંદે માતરમ।